હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા તમે ભણવા માટે તૈયાર? આજે આપણે કયો વિષય ભણીએ? ચલો કહો તો. કલરવ? ના. ગણિત? ના. તો કયો વિષય લઈએ બોલો તો? ચિત્રકામ? ઓકે, ફાઇન. તો ચલો આજે આપણે ચિત્રકામમાં કઈક નવું ચિત્ર દોરીએ. આજે હું તમને ઈયરનું ચિત્ર દોરતા શીખવીશ. તમે તૈયાર? તો નોટ, પેન્સિલ અને ફૂટપટ્ટી લઈને બેસો, બરાબર ને? હું તમને ઈયરનું ચિત્ર દોરતા શીખવીશ. હા, ચલો મારી સાથે. જુઓ બાળકો, અહીં શું લખ્યું છે જો તો? ઈયર. આજે આપણે ઈયરનું ચિત્ર દોરવાના છે. તમે તૈયાર? ચાલો તો હું તમને બતાવું છું. જો સૌથી પહેલા આમાં આપણે કોર દોરીશું. આ રીતે ગોળ દોરીશું. હવે શું કરવાનું છે? અર્ધ ગોળ દોરવાનું છે. તો આને આ રીતે દોરવાનું છે. જુઓ આ રીતે આપણે દોરીશું. હવે છેલ્લે આપણે આવું નાનું પૂંછડી જેવું દોરીશું. જુઓ હવે આપણે શું કરવાનું છે? આંખ દોરવાની છે એની. આંખ હે ને, તમારી આંખ છે ને, તો આપણે પણ એની પણ આંખ દોરીશું. હવે જો એનું મોઢું દોરીશું. થઈ ગયું ને ઈયર? જો હવે આપણે એના પગ દોરીશું. જો આ રીતે ઈયરના નાના નાના પગ હોય ને, તમે જુઓ છો ને, આ રીતે એના આપણે પગ દોરીશું. જો ઈયર તૈયાર થઈ ગઈ ને, હવે આપણે એમાં આઉટલાઈન કરીશું અને પછી કલર કરીશું. જો ઈયર બની ગઈ ને, હવે આપણે એની ઉપર આ રીતે દોરી દઈશું, બરાબર ને? જો હવે અહીં આપણે ઘાસ દોરી દઈશું, બરાબર છે? હવે આપણે કાળા કલરની સ્કેચ પેનથી આઉટલાઈન કરીશું. જો હું તમને બતાવું છું આ રીતે. આ રીતે આપણે કરવાનું છે. જુઓ હવે દેખાય છે ને ઈયર? બાળકો જોયું, આપણે આ ઈયરમાં આઉટલાઈન બોર્ડર કરી દીધી ને બ્લેક કલરની. હવે આપણે એમાં
રંગ પૂરીશું. જો મને તો પીળો રંગ ગમે છે એટલે હું પીળો રંગ પૂરીશ. તમને જે રંગ ગમે તે તમારે પૂરવાનો, બરાબર છે? આ રીતે આપણે રંગ પૂરીશું. જો ગોળની બહાર જવા દેવાનો નહીં. જો આ રીતે આપણે પીળો રંગ કરીશું. પહેલા આ રીતે આઉટલાઈન કરી દેવાની, પછી એની અંદર રંગ પૂરવાનો. આ રીતે જો પીળો કલર થઈ ગયો ને, છે ને, ઈયર સરસ લાગે છે ને, ઈયર. હવે જો હવે આપણે આમાં બીજો કલર પણ મિક્સ કરવાનો છે. તે કયો કરવાનો છે તે હું તમને બતાવું છું. જો હવે આપણે આમાં ગ્રીન કલર લઈશું અને એમાં આ રીતે કરવાનો છે. જો આ રીતે આપણે ઝાંખો ઝાંખો ગ્રીન કલર લઈશું. તમે ઈયર તો જોઈ છે ને, આવા કલરની આવે ને, મમ્મી શાક લાવે ત્યારે એમાં ઈયર હોય છે ને, તે કેવી દેખાય? હવે દેખાય છે ને? જો આ રીતે આપણે કરીશું. હવે અહીંયા નીચે પણ આપણે ઘાસ બતાવી દઈશું, બરાબર ને? આ રીતે કરવાનું છે. જો નીચે આપણે એમાં પીળો કલર પણ કરી શકીએ. કઠ્ઠઈ રંગ કરીશું, હે ને? જમીન હોય ને કઠ્ઠઈ રંગની, આ રીતે. જો આપણી ઈયર થઈ ગઈ ને તૈયાર. તો તમે પણ આવી રીતે દોરશો ને. જોયું ને બાળકો, આપણે સરસ મજાની ઈયર દોરી દીધી ને. તો એ વાત, બીજા નવા ચિત્ર સાથે આપણે ફરી મળીશું. આવજો.